માવાજોડાને વરસાદના તાંડવમાં ભરૂચ તાલુકાના કેળના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર ખૂબ મોટા પાયે નર્મદાની ફળદ્રુપ જમીનમાં કેળનું વાવેતર કરવામાં આવે છે આ કેળા ભરૂચ જિલ્લા સહિત મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે નર્મદાની રેલ અને કોરોના બાદ હવે ત્રાટકેલા તાવતે વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ખેતરમાં રહેલ કેળ જમીન દુસ્ત થઈ જતા સિત્તેરથી એસી પાક નુકસાન પામ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે કરોનાના કહેરબા તાઉતેના તાંડવથી કેળ પકવતા ખેડૂતોની કમર બેવડ વળી ગઈ છે ત્યારે સરકાર તેમની સહાય માટે આગળ આવે તે જરૂરી છે મારે આ કેળની લગભગ સાડા છ એકર એટલે તેર વીંગા જેવું આવે છે જે કુદરતી વાવાઝોડું જે અત્યારે આવ્યું છે સત્તર અઢાર તારીખે એની અંદર લગભગ નેવું ટકા નુકસાન છે દસ ટકા બચ્યા દસ ટકામાં શું લેવાનું તો સરકારને મારી અપીલ છે કે આને કોઈક નિર્ણય કરી અમને સહાયરૂપ બને એવી આશા રાખીએ છીએ અમે નુકસાન અમારે લગભગ પચાસ હજારની એવરેજ મૂકીએ તો છ લાખ જેવું નુકસાન ખરું આમ તો ભાવ ઉપર નિર્ધાર છે ભાવ ઉપર એવું છે કે નવ લાખની પણ થાય દસ લાખની પણ કેર થાય પણ અંદાજે આપણે પચાસનો ભાવ મૂકીએ તો છ લાખનું નુકસાન ખરું ગયા સાલ પાણી જે નર્મદાની અંદર આડત્રીસ ફૂટ છત્રીસ આડત્રીસ ફૂટ આવ્યું તેવું કહે છે એની અંદર પણ અમે ખેડૂત લોકોએ નુકસાન વીતયું ને આ વર્ષે વાવાઝોડું જે છે એ વાવાઝોડાથી આ મોટું નુકસાન થયું છે એની અંદર ખેડૂત બહુ હટાશ થઈ ગયો છે એવું નહીં કે મારા માટે દરેક ખેડૂત હટાશ થઈ ગયો છે ખેડૂતને બહુ મોટી આફતીઓ છે એક બાજુ કોરોના મહામારીની આફતી એક બાજુ વાવાઝોડાની આફતી એક બાજુ નર્મદાના પાણીની આફતી આવી ઘણી આફતીઓ ખેડૂતને નરતર રૂપ છે તો સરકાર શ્રીને અમારી અપીલ છે કે કોઈક સહાયરૂપ થાય ખેડૂતોને એવી અમારી માંગ છે ભરૂચ જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાથી કેરીની સિઝન શરૂ થતા જ પૂરી થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાવા પામી છે તાઉતે વાવા જોડાય ભારે વિનાશ વેર્યો છે જેમાં ફળોના રાજા કહેવાતા કેરીની સીઝન હજી તો શરૂ થઈ છે લોકોએ હજુ કેરીની પૂરી મજા માણી પણ નથી ત્યાં ત્રાટકેલા તાઉતેના કારણે વરસેલા મુશળધાર વરસાદથી આંબા પરથી કેરીઓ જોડાઈ જતા આંબાના માલિકો માટે સીઝન શરૂ થતાં જ માઠા દિવસો આવ્યા છે કેરીનો સ્વાદ હવે કડવો તેમજ મોંઘો થશે તેમ લાગી રહ્યું છે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને अमरी खेडूत नम्र અરજ છે કે બે હજાર એકવીસનું તોકતે જે વાવાઝોડું આવ્યું છે એનાથી અમારા આંબાઓની અંદર બહુ ભારે નુકસાન છે કેરીનો માલ બધો ઘરી ગયો છે ખાતરો મોંઘા થઈ ગયા છે દવા મોંઘી થઈ ગઈ છે અને કોરોનાથી રે ઘણું ખરું નુકસાન છે એના માટે અમારી નમ્ર અરજ છે કે ખેડૂતો માટે કંઈ ઘટતું કરે એમ અમારી સરકારને નમ્ર અરજ છે અમારી કમસે કમ સોળસો મણની આજુબાજુ કેરી ઘરી ગઈ છે અમારા પાંચસો ઝાડ છે અને કોરાટની અમે ખેતી કરીએ છે અને એમાંય અમારા નુકસાન પરવડી શકે એમ નથી એની ખોટ કદી ભરપાઈ થઈ શકે એમ નથી તો માનનીય સાહેબ શ્રીને વિનંતી છે કે બાગાયતની અંદર કંઈક ઘટતું કરે એમ અમારી નમ્ર અરજ છે કેટલા રૂપિયાનું નુકસાન કમસે કમ અમને દસ થી બાર લાખ રૂપિયાનું નુકસાન છે અમારા પાંચસો ઝાડ છે કેસર છે લંગડો છે રાજાપુરી છે મજૂરો અમારા આઠ થી દસ મજૂરો કામ કરે છે અને નક્ષત્ર પ્રમાણે હજુ રોન પડવાની ઘણી વાર હતી ને ત્યાર પહેલા જ આ બધું નુકસાન થઈ ચૂક્યું છે આપ શ્રી જોઈ શકો છો કે અમારી ખેડૂતોની શું હાલત છે તે આપશ્રીને વાવાઝોડા શેરડી અને કપાસના પાકને સંપૂર્ણપણે નાશ કરતા ભૂર્વ પટ્ટી પરના ધરતીપુત્રો સતત ત્રીજા વર્ષે આર્થિક ફટકાથી ચિંતામાં મુકાયા છે ગુજરાત પર ટ્રાટકેલા તાવતે વાવા જોડાય વિસ્તાર સહિત સમગ્ર ભરૂચ જિલ્લાને ધરમૂળતા ખેડૂતોને પાયમાલ કરી દીધા છે છેલ્લા બે વર્ષમાં પૂર અને કોરોનાના કારણે ભારે નુકસાની વેઠી રહેલા ખેડૂતો કોરોના વચ્ચે પણ આ વર્ષે આર્થિક રીતે પુનઃ પગભર થવાની આશા રાખી રહ્યા હતા પણ અચાનક ત્રાટકેલા તાવતે ખેડૂતોની આશા ઉપર સતત પાણી ફેરવી દીધું છે વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદથી વર્ષની પૂર્વપટ્ટી ઉપર શેરડી અને કપાસ પકવતા ધરતીપુત્રોની મહેનત અને આશા ઉપર પાણી ફરવડતા શેરડી અને કપાસનો પાક જમીન દોસ્ત થઈ ગયો છે તવરા ગામમાં ચાર થી પાંચ કરોડનું નુકસાન હોવાનું અહીંયાના ખેડૂતો જણાવી રહ્યા છે ધરતીપુત્રો આ આસમાની આફત સામે મજબૂર થઈ આર્થિક રીતે તૂટી ગયા છે સરકાર સામે સહાય માટે આસ લગાવી બેઠા છે ત્યારે અન્નદાતાની વેદના તંત્ર સમજે તે આવશ્યક છે ગુજરાતની અંદર જે વાવાઝોડું આવ્યું છે ટોપ ટે એનાથી આખા સમગ્ર ગુજરાતમાં ખૂબ નુકસાન છે ભરૂચ જિલ્લાનું તવડા ગામ ભરૂચ તાલુકાનું એમાં મારી પોતાની દસ થી પંદર એકર સીધી છે આ તમે જોઈ શકો છો સમગ્ર ખૂબ ખૂબ નુકસાન છે સિત્તેર થી એસી ટકા જેવું ને બીજા અન્ય પાક પણ બગડેલ છે એટલે કેટલું નુકસાન થવા જાય છે તમને લગભગ એસી ટકા જેવું અત્યારે હાલમાં નુકસાન દેખાય છે વાવેતર કેટલા મારું પોતાનું પંદર થી વીસ વીંગા એમ તો અમારા ગામનું આખું જોવા જઈએ તો છસો થી સાતસો એકર જેટલું વાવેતર છે તવડા ગામમાં તો અંદાજિત કેટલા રૂપિયાનું નુકસાન તમે આપી રહ્યા છો હવે આમ જોવા જઈએ અંદાજીત તો બહુ પરફેક્ટ ખ્યાલ ના પણ ચાર થી પાંચ કરોડ જેવું અમારા તવરા ગામમાં ટોટલ નુકસાન છે ને બીજું કે બાટાના પૂરા જે દેશી સૂંઢું કીએ એનું પણ નુકસાન છે ને બીજા અન્ય પાકોમાં પણ નુકસાન છે શાકભાજી જેવા બધા પાકમાં પણ છે કેરીમાં પણ છે એ રીતનું નુકસાન છે તાવતે વાવાઝોડાની અસર હેઠળ વરસેલા કમોસમી વરસાદથી ચોગડા તાલુકા કેડ શેરડી સહિત ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે તાઉતે વાવા જોડાની અસર વચ્ચે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે બરોડ જિલ્લાના વાઘરા જંબુસર અને હાસોડ તાલુકાના દરિયાકાંઠાના ગામોના લોકોને સલામત સ્થળે પહોંચાડાયા હતા જ્યારે ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં પણ તાઉતે વાવાઝોડાના પગલે ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે કેટલાક રેલવે ગરનાળાઓમાં પાણી ભરાયા છે તાલુકામાં કમોસમી વરસાદને લઈને ખેતીને વ્યાપક નુકસાન થયું હોવાની વાતો સામે આવી છે ઝઘડા તાલુકામાં શેડી અને કેળના પાક મોટા પ્રમાણમાં લેવાય છે ઉપરાંત અનાજ કઠોળ ફૂલો શાકભાજી વગેરે પાકો પણ સારા પ્રમાણમાં લેવાય છે હાલમાં ચાલી રહેલ વિશ્વવ્યાપી કોરોના મહામારીને લઈને મંદીનો માહોલ ફેલાયો છે તેમાં તાવતે વાવાઝોડાની અસરથી કમોસમી વરસાદ વરસતા ખેતીને વ્યાપક નુકસાન થયું હોવાની વાતો ખેડૂત આલમમાંથી જાણવા મળી છે મળતી વિગતો મુજબ કેળ ઉનાળુ મગ ડાંગર તલ કેરી પપૈયા શેરડી જેવા પાકોને મોટું નુકસાન થશે પરંતુ પશુઓ માટેના ઘાસચારાને પણ વ્યાપક નુકસાન થવાની દહેશત વર્તાય છે ચાલુ સાલે કેળના પાકનો ભાવ આમેય ઓછો હતો ત્યારે વાવાઝોડાની અસરે કેળના પાકને મોટું નુકસાન થતા કેળ પકવતા ખેડૂતોએ બેવડું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કેરી અને પપૈયાનો અપરિપક્વ ફાલ પણ પવનથી નીચે પડી જતા અથાણાના શોખીનો માટે અથાણાનો સ્વાદ મોંઘો બનશે મહત્વનો અને લાંબા ગાળાનો રોકડ્યો પાક ગણાતી શેરડી પાકનું પણ ઝઘડા તાલુકામાં વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે વાવાઝોડાની અસર વચ્ચે પવન અને કમોસમી વરસાદથી શેરડીના પાકને પણ મોટું નુકસાન છે શેરડીનો પાક નીચો નમી પડવાની સાથે સાથે તેના મૂળિયામાં પાણી ભરાવાના કારણે સમસ્યા પણ શકે ઉતારમાં વજન ન પકડાતા તે બાબતે પણ ખેડૂતોએ મોટું આર્થિક નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ પણ સર્જાવા પામી છે પવન અને વરસાદના કારણે ઘણા સ્થળોએ વીજ પ્રવાહ પણ ખોરવાયો હતો કેટલાક કાચા મકાનોમાં વરસાદી પાણી ટપકતા લોકો તકલીફમાં મુકાયા છે નળિયાવાળા કાચા મકાનો ઉપર નળિયા ઉપર પ્લાસ્ટિકની તાડપત્રી ઢાંકીને ઘરમાં પાણી ટપકતું બંધ કરાતું હોય છે સામાન્ય રીતે ચોમાસાના પ્રથમ વરસાદ બાદ બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રીનું વેચાણ થતું હોય છે પરંતુ હાલ વાવાઝોડાની અસર વચ્ચે તાલુકામાં થઈ રહેલા ધોધમાર વરસાદને લઈને નળિયાવાળા મકાનોમાં પાણી ટપકતા પ્લાસ્ટિક ઢાંકવાની કામગીરી થતી પણ દેખાઈ રહી છે કોરોના મહામારીને લઈને મંદિરનો સામનો કરતી જનતા તાઉતે વાવાઝોડાની અસર વચ્ચે કમોસમી વરસાદનો અનુભવ કરવાની સાથે સાથે ખેતીમાં મોટું આર્થિક નુકસાન વેઠવાની દહેશત અનુભવી રહી છે કમોસમી વરસાદથી તાલુકામાં શરદી ખાંસીની સમસ્યા વકરી શકે તેવી પણ દહેશત જણાય છે આમ ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં કોરોના મહામારી વચ્ચે તાઉતે વાવાઝોડાની અસર જનજીવન ઉપર સ્પષ્ટપણે દેખાઈ રહી છે તોકતે વાવાઝોડાના કારણે ભારે માત્રામાં પવન ફૂંકાવાથી અમારા આંબાઓને ઘણું નુકસાન થયું છે કેરીઓ પડી ગઈ છે આંબાઓની ડાળીઓ ભાંગી ગઈ છે તૈયાર થયેલો માલ પણ નષ્ટ થઈ ગયો છે તે માટે અમને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી આવ્યો છે